મીડિયા મંજે દ્વારા ચાલતા વિડિયો લેક્ચરમાં બાળકો તમારું સ્વાગત છે. બાળકો તબિયત કેમ છે? સરસ ને? તો બાળકો હવે તબિયત આપણી સારી છે તો હવે આપણે આગળ વધીએ. બરાબર છે. હવે આપણે યુનિટ ટેસ્ટ તો ઠીક છે હવે, પણ સાથે સાથે 6 માસિકની પરીક્ષા પણ આવી રહી છે, એટલે આપણે તૈયારી કરવાની શરૂઆત કરવાની છે. બરાબર છે. તૈયારી તો કરતા જ હોય છે, પણ સાથે પ્રેક્ટિસ પણ કરવાની છે બાળકો. તો આગળ વધીએ છીએ. પોતપોતાની મેથ્સની બુક અને સાથે સાથે ઘણી રફ બુક લઈ લો, જેથી અગત્યના પોઈન્ટ્સ અને દાખલા નોંધી શકાય. આભાર મિત્રો. ઉદાહરણ 5 આપણે જોયું હતું ગયા લેક્ચરમાં, છતાં પણ રિવિઝન મારી જઈએ છીએ. જેની બાજુની લંબાઈ 3 સેમી, 4 સેમી, 5 સેમી છે, તેઓ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે નક્કી કરો. હવે કાટકોણ ત્રિકોણમાં આપણે ખબર જ છે કે એની લંબાઈ અને પહોળાઈ કેવી રીતે માપી શકાય છે. બાળકો તો મને જરાક કહો તો જોઈ, લંબાઈ પહોળાઈ એની જે લંબાઈ હશે એક બાજુની 5 સેમી છે, એકની 12, એકની 3 છે, એકની 4 છે અને એકની 5 છે. એટલે કે કોઈ ત્રિકોણ આવો હોય તો કે 3, 4 અને 5, તો કે આ બંનેનો વર્ગ 3નો વર્ગ કેટલો થશે? તો કે 3નો વર્ગ 9 થશે, વત્તા 4નો વર્ગ કેટલો થશે? તો કે 4નો વર્ગ થશે 16. એટલે કે 9 વત્તા 16 કેટલો થશે? તો કે 25 થશે. એટલે કે 5નો વર્ગ કેટલો થશે? તો 5 છે એનો કર્ણ હશે. બરાબર છે. તો કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ કેટલો થશે? તો કે 3 એટલે કે 9, 4 એટલે કે 16, 9 ને 16 25. બરાબર બાળકો. ઉદાહરણ નંબર 6 જોઈએ. તો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. જો એસી બરાબર 5 સેમી હોય, એસી બરાબર 5 સેમી હોય, 25નો વર્ગ વત્તા 12નો, 5નો વર્ગ એટલે કે 25, 12નો વર્ગ એટલે કે 144, એટલે કે 25 વત્તા 12 કેટલા થશે? 169. તો એસ એ બી છે કેટલું થશે? તો કે 169 એટલે કે 13નો વર્ગ થશે. બરાબર. સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો કે એ બીનો વર્ગ બરાબર એસીનો વર્ગ વત્તા સીબીનો વર્ગ બરાબર 25નો વર્ગ, 25 વત્તા 144 બરાબર 169. બરાબર છે. એ બી કેટલો, એ બીનો વર્ગ કેટલો આવ્યો? 169. હવે એ બી શોધીએ, એનું વર્ગમૂળ કાઢીએ તો કે 13 આવશે. કેટલા આવશે? 13 આવશે. આગળ વધીએ બાળકો. પૂર્ણ સ્વવર્ગ શોધવા માટે અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર બાળકો. પ્રયત્ન કરો, નીચેની આકૃતિમાં અજ્ઞાત એક્સ શોધો. તો કે અહીંયા 8 હોય, 8 વત્તા 15 એટલે કે આપણે ધારો કે આને એ બી અને સી નામ આપીએ. તો કે એ સીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ એટલે કે એ સીનો વર્ગ બરાબર 8નો વર્ગ એટલે 64, 15નો વર્ગ એટલે 225. સાદો રૂપ આપીએ, 4 ને 5 9, 6 ને 2 8, 289 છે. બરાબર બાળકો. એટલે કે 289 એટલે કેનો વર્ગ થશે? તો કે 17નો વર્ગ એટલે કે 80નો વર્ગ બરાબર 200
नेव्यासी, एसी बराबर 17 आवशे। बराबर बाळको, आगळ वधीए हवे। આવડો આપણે જ ન કરવાનું, તમારે જાતે કરવાનું રહેશે, બરાબર છે? મને આનો જવાબ ખબર છે, હું તમને આઈડિયા આપી દઉં। આ 3 હોય તો આ 4 હોઈ શકે છે, તો 3 4 ને 5, બરાબર છે? તો કે અહીંયા 5 હશે, તો કે તમારે આવડો આમાં ગોતવાનું રહેશે, 3 4, તો આ 4 છે, તો તમારે કર્ણનું માપ મળી ગયું છે અને સાથે સાથે એક બાજુનું માપ પણ મળી ગયું છે। બાળકો જોઈએ આગળ, સ્વાધ્યાય 6.5, ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો પી એક કાટખૂણો છે, PQ બરાબર 10 છે। ત્રિકોણ PQR માં P એક કાટખૂણો છે, Q અને R, PQ બરાબર 10 છે અને PR બરાબર 24 છે, તો QR શોધો। તો કે QR બરાબર RP નો વર્ગ, QR નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ, બરાબર છે? તો કે PQ નો વર્ગ કેટલો છે? તો કે PR નો વર્ગ, તો કે 24 નો વર્ગ વત્તા 10 નો વર્ગ। 24 નો વર્ગ એટલે 10 ગુણ્યા 24 નો વર્ગ એટલે કે 24 ગુણ્યા 24 થશે, બરાબર છે? 24 ગુણ્યા 24 થશે અને 10 નો વર્ગ એટલે કે 100 થશે, એટલે કે 100 વત્તા હવે 24 નો વર્ગ મારે ગોતો છે, કેવી રીતે થશે? 24 ગુણ્યા 24 આપણે ખબર નથી, 0 4 2 8 2 4 વત્તા 4 4 16 વધી આવી 1 4 2 8 ને 1 9 6 7 અને 576, 576 આવશે, 576 વત્તા 100 એટલે 676 જવાબ આવશે, એટલે કે QR નો વર્ગ બરાબર 676 આવશે। બરાબર બાળકો, આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 2 ઉપર આગળ વધે। ત્રિકોણ ABC માં સી કાટખૂણો છે, AB 25 છે અને AC 27 7 છે, તો BC શોધો, એટલે કે BC આપણે આ શોધવાનું છે। ધારો કે ત્રિકોણ ABC લઈએ આપણે, ખૂણો સી કાટખૂણો છે, એટલે કે સી અહીંયા લઈ લો, તો કે એ અહીંયા આપું અને બી અહીંયા આપું, બરાબર છે બાળકો? તો એમાં AC 7 સેન્ટીમીટર છે, તો કે આ 7 સેન્ટીમીટર છે, પછી તો કે AB 25 છે, બરાબર છે? તો કે આપણે શું શોધવાનું છે? તો કે BC શોધવાનું છે, તો કે AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ, બરાબર મળતો? 25 નો વર્ગ 625 બરાબર, BC શોધવાનું છે આપણે, એટલે કે BC ને એમનેમ રહેવા દઈએ, વત્તા ફરીથી જોઈએ બાળકો, ત્રિકોણ ABC અહીંયા સી એ અને બી, બી કેટ AC કેટલું આપ્યું છે? 7 અને AB 25 આપ્યું છે, BC શોધવાનું છે, એટલે કે AB નો વર્ગ
बराबर बीसी नो वर्ग वत्ता एसी नो वर्ग। बीसी एट के 625 नो वर्ग बराबर बीसी नो वर्ग वत्ता एसी नो वर्ग। बीसी केटलू छे तो शोधवानू छे, एसी आपेलू छे तो केटलू आप्यू 7 एटले के 7 नो वर्ग एटले के 49 थशे बराबर छे एसी नो, तेथी बीसी नो वर्ग बराबर 625, 25 नो वर्ग 625 ओछा 7 नो वर्ग 49 बराबर छे। बाळको હવે 10માં 15માંથી 9 જાય તો 6 બરાબર છે 6, પછી કે 9 ને 2 11માંથી 4 જાય તો કેટલા વધશે 7 અને 576 આવશે બરાબર છે બાળકો। તો 576 એટલે કે BC નો વર્ગ બરાબર 576 થશે બરાબર છે। હવે BC, હવે 576 કોનો વર્ગ છે બાળકો? વર્ગમૂળ કાઢતાવાળું જોઈએ, એ સિવાય આપણે વર્ગ તો ખબર હોવી જ જોઈએ। 15નો વર્ગ 225 છે બરાબર છે, 20નો વર્ગ તો 400 છે। હજી આગળ જોઈએ તો કે 22નો વર્ગ, તો 22 ગુણ્યા 22 કરીએ, 0 2 દુ 4 2 દુ 4 2 દુ 4 અને 2 દુ 4 એટલે કે 484 આવશે। 23નો વર્ગ જોઈએ, 23 ગુણ્યા 23, 0 3 દુ 6 2 દુ 4 વત્તા 3 3 9 3 દુ 6 9 2 અને 539 બરાબર છે। તમે એને 539 લખી શકો છો વર્ગુણમાં, એટલે કે બીસી બરાબર વર્ગુણમાં 539 સોરી 576 લખી શકો છો, વર્ગમૂળમાં 576 લખી શકો છો। હવે જોઈએ 15 મીટર લાંબી નિસરણી દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે। નિસરણીના જમીન પરના છેડાના દિવાલથી અંતર એ છે। હવે અહીંયા 12 મીટર છે, અહીંયા 1 મીટર છે, એટલે કે આપણે 15માંથી અહીંયા આપણે શું છે પાયથાગોરસનો નિયમ જ તે ઉપયોગ કરશું કાટકોણ માટે, તો કે એનો વર્ગ બરાબર 15નો વર્ગ ઓછા 12નો વર્ગ। 15નો વર્ગ કેટલો છે તો કે 225 ઓછા 12નો વર્ગ તો કે 144 બરાબર 5માંથી 4 જાય તો 1, અહીંયા 10કો આવ્યો 12માંથી 4 જાય તો કે 8, અહીંયા 0થી જાય 81 એટલે કે એનો વર્ગ બરાબર 81 એટલે કે એ બરાબર 9 થશે બરાબર બાળકો। મેં અહીંયા કાંઈ નવીન કર્યું નથી, મને ખબર છે કે કાટકોણ ત્રિકોણ માટે ત્રણ ખૂણામાં શોધવું હોય તો કે કર્ણનો વર્ગ બરાબર 2 સામેની બાજુના વર્ગનો સરવાળો થાય છે, તેથી કે મારે સામેની બાજુ શોધવું હોય તો બાદબાકી થશે એનો વર્ગ બરાબર 15નો વર્ગ ઓછા 12નો વર્ગ એટલે 225 ઓછા 144 બરાબર છે, તો જવાબ કેટલો આવશે 81। હવે 81 કોનો વર્ગ છે તો કે 9નો વર્ગ છે, 90 90 81 એટલે કે આનું માપ કેટલું થશે, એનું માપ 9 મીટર થશે બરાબર। ચોથો પ્રશ્ન જોઈએ આપણે તો કે નીચેમાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુઓ હોઈ શકે છે, સૌથી મોટી બાજુ હોય બાળકો એ કર્ણની બાજુ હોય છે, તો કે કર્ણ કયો થશે તો કે 6.5 બરાબર છે। હવે આપણે ખબર હોવી જોઈએ કે 6.5 એટલે 36 વત્તા 2.5 એટલે કે 625 એટલે કે 36.00 અને 225 થવું જોઈએ, 625 થવું જોઈએ, તો કે 5 2 6 ને 6 6 ને 2 8 6 ને 6 12 બધી આવી 1 4 42 25 એટલે કે 65 × 65 કરીએ બાળકો તો 42 25 આવે છે, તો કાટકોણ ત્રિકોણનું માપ થાય તો કે 0 6 35 વધી આવી 3 6 6 36 ને 3 39 વત્તા 50 50 25 વધી આવી 2 6 35 અને 2 32 તો કે 5 2
બે નવને ત્રણ બાર, પછી આવી એક ત્રણને એક ચાર, બેતાલીસ પચીસ, એટલે કે પહેલું માપ છે એ કાટકોણનું માપ છે, એટલે કે જે કર્ણનું માપ બરાબર બે બાજુનું માપ થવું જોઈએ, જે પહેલામાં થાય છે એ જ રીતે તમારે બીજો અને ત્રીજો ચેક કરવાનું છે. આગળ જોઈએ. હવે જો કાટકોણ હોય, ત્રિકોણ હોય, તો કયો ખૂણો કાટકોણ છે તે નક્કી કરો. તો કે 6.5 અહીંયા ધારો કે છે, તો કે એની કરતાં મોટો અહીંયા 6 આવશે, અને અહીંયા ધારો કે અહીંયા 6 નતો તો અહીંયા 6 આવશે, અને અહીંયા 2.5 આવશે, તો કે અહીંયા ખૂણો કયો આવશે, કે 6 અને 2.5 વચ્ચેનો આવશે. હવે પ્રશ્ન નંબર 5 એ જ રીતે તમારે આ 2માં અને 3માં કરવાનું છે. પ્રશ્ન નંબર 5માં જોઈએ. તો એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે, અને એક તેની ચોંચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ શોધો. ધારો કે અહીંયા ઝાડ છે, બરાબર છે, 5 મીટર અંતરે તૂટી પડે છે, અને ટોચના ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે, એટલે કે 12 મીટર અહીંયા થયું, આ 12 મીટર થયું, તો જમીનની મૂળ ઊંચાઈ એટલે કે અહીંથી તૂટી પડે છે, અહીંયા 5 છે, અહીંયા 12 છે, 12 ને 5 17 થાય. બરાબર બાળકો, દાખલા નંબર 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આભાર મિત્રો.